શ્રી તારાચંદભાઈ છેડાનોએ 71મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો. આયુર્વેદિક મેડિકલ કેમ્પનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. શ્રી સર્વ સેવા સંઘ ભુજ કાર્યાલય મધ્ય સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાનો જન્મદિવસ પ્રસંગે નિઃશુલ્ક આયુર્વેદિક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. 100થી વધારે દર્દીઓને અગાઉથી જ રજિસ્ટ્રેશન મેળવ્યું હતું, જેમાં કેન્સર, દમ, શ્વાસ, ડાયાબિટીસ, પેટ, આંતરડાના રોગોના દર્દીઓએ વધુ લાભ મેળવ્યો હતો. દિવ્ય બ્રહ્મલોક સ્કૂલના સ્વામી વૃંદાવન બિહારીજી, મા લક્ષ્મી ધામના ડૉક્ટર હિતેશ મહારાજ, ભુજના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, નગર સેવિકા મનીષાબેન સોલંકી, RSS સંઘ સંચાલક કચ્છ વિભાગના નવીનભાઈ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ મયાત્રા તથા સર્વ સેવા સંઘ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ જોશીએ દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઇન્દોરથી આવેલા ડૉક્ટર રુદ્રાશુ શાસ્ત્રી તથા ડૉક્ટર પ્રતિકભાઈ પંડ્યાએ દર્દીઓના દર્દનું નિદાન કરી પોતાની સેવાઓ આપી હતી. આ પ્રસંગે ઉદ્બોધન કરતા RSS કચ્છ વિભાગના સંચાલક નવીનભાઈ વ્યાસે જણાવ્યું કે રાજ્યના પૂર્વમંત્રી અને સર્વ સેવા સંઘના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા આજે 70 વર્ષ પૂરા કરી 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે કચ્છના આ લોકલાડીડા નેતા જીવદયાપ્રેમી સમાજરત્ન પોતાના જન્મદિવસ સેવા પ્રકલ્પથી ઉજવવા નક્કી કર્યું છે. શ્રી છેડાએ પદ પ્રતિષ્ઠા માન મૂકી નાનામાં નાના લોકોથી મોટેરા સુધી ખભે ખભા મિલાવી સાથે રહી કામ કર્યું છે. કચ્છનું હિત તેમના હૈયામાં વસેલું છે. સર્વ સેવા સંઘ માધ્યમથી કચ્છના લોકોના દુઃખ લૂછવાનો પ્રયત્ન કર્યો છે. સેવાએ એમના અંદરનો ભાવ છે. પશુરક્ષા આરોગ્ય ક્ષેત્રે તેમણે અદ્ભુત કાર્યો કર્યા છે. કોરોના કાળ દરમિયાન એન્કરવાલ માસ્ક હોસ્પિટલ અને એક કોરોના દર્દીઓને મદદરૂપ બન્યા છે. જ્યારે કચ્છ ઉપર આફત આવી છે, દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર હોનારત, વાવાઝોડું, મહામારી, ભયંકર બીમારીઓ વખતે પણ લોકોની વચ્ચે મદદરૂપ બન્યા છે અને તેઓના 71મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મહેન્દ્રભાઈ જોશી, જગદીશભાઈ ગોર, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ડૉક્ટર PN આચાર્ય, મુકેશભાઈ ભટ્ટ, નિખિલભાઈ પંડ્યા, સુરેશભાઈ માહેશ્વરી, દિલચંદભાઈ મહેતા, પ્રબુદ્ધ મનોવર, ડૉક્ટર ઉમેશ આચાર્ય આ પ્રસંગે ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન નારણજીભાઈ ચુડાસમાએ કર્યું હતું. વ્યવસ્થામાં વિશાલભાઈ ભટ્ટ, જયરાજસિંહ, ટીનાબેન પંડ્યા તથા રમેશભાઈએ સહકાર આપ્યો હતો.